શાસ્ત્રો એવું કહે છે કે ભાઈ અમુક તમે આ કર્મ કરો તો તમને દેવત્વ મળી શકે. દેવત્વની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે શાસ્ત્રોમાં પ્રકાર બતાવેલા છે કે આ ક્રિયા કરવાથી દેવત્વ મળી શકે છે. પણ માનવ જન્મ એ તો કૃપા સાધ્ય છે, એ દુર્લભ છે, એ પોતાના પ્રયાસથી નથી મળી શકતો. એટલે તો જો શ્રીમદ ભાગવતમાં પંચમ સ્કંદ અંતર્ગત દેવતાઓએ મનુષ્યની સ્તુતિ કરી છે. ઓહો અમીશા કિમ કારિ શોભનમ પ્રસન્ન એશામ સિદ્ધત સ્વયં હરિ યેર જન્મ લબ્ધમ ઇવ ભારતાજિરે મુકુંદ સેવો પૈગમ સ્પૃહાયન. એ દેવગણ શું કહે છે ખબર છે? દેવતાઓ કહે છે, અરે ઓ ભારત વર્ષમાં જન્મેલા મનુષ્યો, તમે તો એવા કયા પુણ્ય કર્યા છે કે તમને ભગવાનની સેવા કરવા માટેનો સાધન રૂપ આ શરીર માનવ જન્મ તમને મળ્યું છે. યા તો તમે કંઈક એવા પુણ્ય કર્યા છે, યા તો ભગવાને તમારી ઉપર કૃપા કરવા માટે મુકુંદ સેવો પૈગમ સ્પૃહાઈ ને ભગવાનની સેવા કરવા માટેનો આ દિવ્ય શરીર તમને આ ભગવાનને આપ્યું છે. એવા તો તમે કયા કર્મ કર્યા છે? વિચારો વૈષ્ણવો, માનવો તો દેવતાઓની સ્તુતિ કરતા હોય, પણ દેવતાઓ માનવોની સ્તુતિ કરે છે. અને એ સ્તુતિમાં અંતમાં દેવતાઓએ કહ્યું કે હે પ્રભુ, અમે આ અમારા દેવ જન્મમાં કંઈક જો સારા કર્મ સારા પુણ્ય કર્યા હોય તો એ પુણ્યના બદલામાં પ્રભુ અમને માનવ જન્મ આપજો. બોલો, અહીંયા સુધીની વાત દેવતાઓએ કરી. વિચારો પ્રિયજનો કે આ માનવ જન્મ જે આપણને મળ્યો છે એ કેટલું દુર્લભ છે. મનુષ્ય જન્મ તો ભગવાનની કૃપાથી આપણને મળ્યો છે, જીવન આપણે જીવવાનું છે. એ જીવન કેવું હોવું જોઈએ? ભાઈ 84 લાખ યોનિ, એ 84 લાખ યોનિઓમાંથી કેવળ માનવ જન્મને કેમ દુર્લભ કહ્યો? એવી તો શું વિશેષ વાત છે? તો બતાવ્યું હોય કે વિશેષ શું છે. ધર્મો હિ એકામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભિ સમાના. તે આપણને બધાને અધિક શું મળ્યો? ધર્મ મળ્યો છે. અને જે માણસ ધર્મનું પાલન નથી કરતો, ધર્મ માટે સમય નથી કાઢતો, ધર્મેણ હિના પશુભિ સમાના. એ મનુષ્ય મનુષ્ય નથી, એ તો પશુના સમાન છે. અરે ભગવાને આટલો દુર્લભ તને માનવ જન્મ આપ્યો અને તું એ માનવ જન્મને એમને એમ વેડફી રહ્યો છે. તો આપણને બધાને એક ધર્મ અધિક મળ્યો છે. વૈષ્ણવનો શું ધર્મ છે? આપણા શ્રી વલ્લભે આપણને બતાવ્યું, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વદા સર્વભાવતી વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણની સેવા કરવી એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. એ કૃષ્ણની સેવા કરવી એ જ આપણો આત્મધર્મ છે. ઘણા એવા બહુ તર્ક બુદ્ધિ વાળા બહુ લોકો હોય ને, એ બહુ એવી વાતો ઘણી કરતા હોય.
આ ધર્મ ઠીક છે, પણ આ મંદિરોમાં જઈને સેવા કરવી ને ઠાકોરજીની સેવા કરવી ને એમાં પૈસાનો વિનિયોગ કરાવવો ને એના કરતા ભાઈ હોસ્પિટલમાં કે જે ગરીબ લોકો છે કે એમાં તમે પૈસા આપો ને, આ મંદિરોમાં ફાળા આપો ને એમાં ઉઘરાણી કરે ને ઈ કરો ને ઈ ધર્મ શું, એના કરતા હોસ્પિટલમાં સેવા કરો, ગરીબોની સેવા કરો. ઈ માનવ ઘણા એમ ઘણા એવા બોલે, અમે તો બહુ સાંભળા લોકોને, ભાઈ અમને તો માનવ ધર્મ ગમે. અરે પણ ભલા માણસ કોણ કે છે કે માનવ ધર્મમાં એ ધર્મ નથી આપ્યો, એ ધર્મ જ ન કહેવાય કે જેની અંદર માનવ માટે ભાવના ન હોય. હમણાં થોડા ટાઈમ પહેલા હું યુએસ અમેરિકામાં વૈષ્ણવ યુથ બધા છોકરાઓ બધા બેઠા હતા અને ચર્ચા ચાલી રહી હતી, કંઈક પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હતો અને બધા છોકરાઓ બેઠા હતા, અમે બેઠા અને કંઈક પ્રશ્ન પૂછ્યા. એક છોકરાએ કીધું કે જે આ લોકો આ બ્રજમાં જાય છે ને જતીપુરામાં જાય ને ત્યાં આટલું આટલું દૂધ ચડાવે ને કેટલું વેસ્ટેજ થાય છે, આટલું બધું એમાં દૂધ ચડાવે, એના કરતા કોઈ ગરીબોને આપતા હોય, કોઈને પાતા હોય તો એનું કલ્યાણ થાય, એમને એમ બધું આમ નીકળી જાય છે. એ વાત સમજાતી નથી. હોય છે ઘણા એવા તર્ક બુદ્ધિ વાળા લોકો. અમે બેઠા હતા, મેં વાત કરી, મેં કીધું તારી વાત ઠીક છે, તું આજે વિચાર. મેં એને વાત કરી, મેં કીધું આજે આ બ્રજમાં હજારો લાખો કરોડ લોકો આવે છે, શું કામ આવે છે ત્યાં? શ્રી ગિરિરાજજી, શ્રી અમનાજીને લીધે હજારો કરોડો લોકો ત્યાં આવે છે અને આજે પોતાની અલગ અલગ માન્યતાઓ લઈને ભાવો લઈને એ ગિરિરાજજીમાં આવે અને એ ગિરિરાજજીને એવું સામર્થ્ય છે 90% બધાની ઈચ્છાઓ પૂરી પણ ગિરિરાજ બાવા કરે છે અને એ ઈચ્છા પૂરી થઈ જાય અને એના બદલામાં કંઈક એ પોતાનો ભાવ સમર્પણ કરતો હોય. જેમ કોઈએ ભાઈ 1,00,000 રૂપિયાનું ડોનેશન આપ્યું હોય ને એમાં આપણે 500 રૂપિયાનું મોમેન્ટો એને આપીએ, શિલ્ડ આપીએ, તો એમાં એ વેસ્ટેજ ન કહેવાય, આપણે એનું સન્માન કર્યું, એનું રિસ્પેક્ટ કર્યું કહેવાય. આજે ગિરિરાજ બાવા આટલા આટલા લોકોની ઈચ્છાઓ મનોરથો પૂરા કરે છે અને એના બદલામાં લોકો 5 લિટર 11 લિટર દૂધ ચડાવે છે, એ વેસ્ટેજ નથી, એ ગિરિરાજ બાવાનું સન્માન કર્યું કહેવાય છે, એ પોતાની સદભાવના પ્રગટ કરી કહેવાય છે. અને બીજા એંગલ થી જુઓ, આજે ત્યાં જેટલા પણ જતીપુરા છે કે મથુરા છે, આજે ત્યાં જે રહેનારા લોકો છે, આજે આપણે જે દૂધ ત્યાંથી જે ખરીદીએ છીએ, ત્યાંથી જે પ્રસાદ જે ભોગ ધરાવવા માટે જે સામગ્રી લઈએ છીએ, તો અને એ સામગ્રી એ દૂધ તમે લ્યો છો અને એ પૈસા જે તમે ત્યાં વ્યક્તિને બ્રજવાસીને આપો છો, તો એ દ્રવ્યથી એનો પરિવાર એના બાળકોનું એજ્યુકેશન કેટલું બધું નિર્ભર છે, વિચારો તમે. મેં વાત કરી, મેં કીધું તું આ વિચાર, આજે આપણે દૂધ ચડાવવાનું બંધ કરીએ, પણ વિચાર એ દૂધ ઉપર હજારો પરિવાર એની ઉપર નિર્ભર છે, હજારો પરિવારોનું ભરણ પોષણ એમાં થઈ રહ્યું છે, તો ઇનડાયરેક્ટલી તમે એ પરિવારની એ માનવોની સેવા જ કરી રહ્યા છો ને, થયું કે નહીં? આજે એ બાળકનું ભરણ પોષણ થયું, એના પરિવારનું ભરણ પોષણ થયું, તો એ ગિરિરાજજીની સેવા તો થઈ પણ સાથે સાથે માનવ ધર્મ પણ તમે કર્યો છે, એમાં એ વેસ્ટેજ ન કહેવાય. અને એ જે ગિરિરાજજીનું જે દૂધ છે ને બધું, એક બહુ સમય પહેલા મેં સાંભળ્યું હતું કે એ દૂધને એ રિસાયકલ કરવાની પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ જ્યારે રિસાયકલિંગ કરવામાં આવ્યું ત્યારે એ જતીપુરાના 100 પરિવારોમાંથી અચાનક એક બધા પરિવારોમાં મૃત્યુ થવા લાગી, એટલે પોતાએ શિગરાજ બાવાએ પોતાનો ઇન્ટેન્શન પ્રગટ કર્યો કે ભાઈ આ દૂધ આ રિસાયકલ માટે નથી, આ દૂધ સેના માટે છે? જો આ દૂધની ધારા વહેતી વહેતી આ ત્યાંના વાંદરાઓ, ત્યાંના સુવર છે, ત્યાંના મોર છે, એ પશુ પક્ષી, ત્યાંના કૂતરાઓ, આ દૂધ એના માટે છે.
મેં કીધું કૂતરાનું દૂધ પીવડાવીએ એમાં વાંધો તને કે ના ના એ તો અમને ગમે કૂતરાનું દૂધ જાય છે એમાં વાંધો છે કે ના ના એમાં કઈ વાંધો નથી તો પછી આજે કોઈ ભાવિક વૈષ્ણવ શ્રદ્ધાથી કઈક સદભાવના પ્રગટ કરતો હોય કોઈ કામ કરતું હોય ને કોઈ બીજો વ્યક્તિ બોલે કે આ આ મંદિરોમાં ફાળા આપે એના કરતા હોસ્પિટલોમાં કરો ને ગરીબની આમ કરો ને તેમ કરો ને મેં કીધું આ વેસ્ટેજની તું વાત કરે છે મેં કીધું આજે તમારો બર્થડે ને સેલિબ્રેટ તમે કરો છો અને ઈ પાર્ટીમાં તમે શું કરો બધા લોકો ભેગા થાય અને એ પાર્ટીઝમાં પછી શેમ્પેન લઈને આવે અને એ શેમ્પેનનો શેક એને હલાવે અને આમ પછી મોટી પિચકારી છોડે અને પછી એ કેક હોય એ કેક એ બધાના મોઢામાં લપેડાઓ કરે મેં કીધું એમાં તમને બધું ગંદકી ને ડર્ટી ને વેસ્ટેજ એમાં તમને નથી દેખાતું અને અહીંયા નંદ મહોત્સવમાં ચાર કોથળીઓ ફેંકી દઈએ તો ભાઈ આ વેસ્ટેજ થઈ ગયું જો ત્રણ વસ્તુઓ છે બહુ ધ્યાનથી સમજો એક છે શ્રદ્ધા એક પેશન અને ત્રીજું છે ફેશન આ ત્રણ વસ્તુઓ છે આ ત્રણ વસ્તુઓ અને વિષયોને સમજવા જેવા છે એક શું છે શ્રદ્ધા શ્રદ્ધા કોને કહેવાય બિલીવ માનવું કોને માનવું આચાર્યોના ઋષિઓની વાતોને ગ્રંથોને પુરાણોને માનવું એનું નામ શ્રદ્ધા સત્યનો સ્વીકાર કરવો એનું નામ છે શ્રદ્ધા તો માનવું એ થયું શ્રદ્ધા એક છે પેશન પેશન કોને કહેવાય ફક્ત પોતાની જાતને માનવું એનું નામ પેશન મને જે ઠીક લાગે એ કરવું એ પેશન અને ત્રીજું છે ફેશન ફેશન કોને કહેવાય મને એટલું સમજાય કે ફેશનનો મતલબ કે એક બુદ્ધિ વગરનો માણસ કંઈક બનાવે અને બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની બુદ્ધિનો દિવાળો ફૂંકીને એની બનાવેલી વસ્તુને સ્વીકાર કરવું એનું નામ ફેશન તમે જુઓ ને આજના આપણા યુવાનીઓ આજે એવી ફેશન બધી ચાલી છે બધા ફાટેલા પેન્ટ પહેરે અહીંયાથી ફાટેલું અહીંથી જીન્સ ફાટેલું અહીંથી ફાટેલું એ શું થયું એ ફેશન પોતાને ગમે છે કે આપણા આચાર્યોએ જે કહ્યું એ વાતને નહીં બીજાને શું ગમે છે હું આમ કરીશ તો બીજાને સારું લાગશે અને બીજાની વાતને સ્વીકાર કરવું એનું નામ થઈ ગયું ફેશન તો આ સમજાઈ ગયા ને ત્રણ વિષય એક આ ફેશન થયું એક પેશન થયું આજે આપણે આપણી ફેશન માટે હજારો લાખો રૂપિયાઓ આપણે એમાં નાખતા હોઈએ આપણે આપણા પેશન માટે બે ત્રણ લાખની ગાડી મળે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો સફિશિયન્ટ છે પણ આપણે 10 લાખની 20 લાખની 50 લાખની ગાડી ખરીદીએ છીએ ભૈયા 25-25 લાખનું નુકસાન કરે છે પણ ના એ પેશન છે એનું 2000ના મોબાઈલમાં એક જગ્યાથી બીજી જગ્યાએ વાત થાય પણ આપણે 25000ના મોબાઈલ લાવીએ 50000ના મોબાઈલ લાવીએ બધી સુવિધાઓ જોઈએ એ આપણું પેશન છે આપણે આપણી ફેશન માટે આપણે આપણા પેશન માટે આટલા આટલા 50 હજારો લાખો કરોડો રૂપિયા નાખી શકતા હોઈએ તો આપણે આપણી શ્રદ્ધા માટે આપણા આચાર્યોએ જે આપણને કહ્યું છે એને સ્વીકારીને કંઈક થોડા દ્રવ્ય મંદિરોમાં સત્કાર્યમાં નાખીએ અને પછી એમાં આપણને ઓલી માનવ સેવા યાદ આવે એના કરતા માનવ ધર્મ કરો ને આ શું ફાળાઓ કરો છો ને આમ કરો છો ને તેમ છે આ વસ્તુ તો ખોટી થઈ ભૈયા બચાવવા હોય તો ત્યાં તું બચાવ ત્યાં બચાવવા નથી અને અહીંયા કંઈક દ્રવ્યનો ઉપયોગની વાત કરવાનો કહીએ તો ઘણા એવું બહુ બોલતા હોય
આ મંદિરોમાં બેઠા 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 પૈસા જેને લેવાના છે, આ આમનો ધંધો છે. મેં તો હા અમારો ધંધો જ છે. લ્યો ભક્તિનો પ્રચાર કરવો, લોકોને ઉત્સવોમાં સંમિલિત કરવા, મોટા મોટા ઉત્સવો કરવા, લોકોને આનંદ આપવો, એ ધંધો છે. તો કે આ એ ધંધો, એ અમારો ધંધો છે, લે અમે સ્વીકારીએ છીએ, અમને એ ધંધો ગમે છે. આનંદ વાટવો હોય, ઉત્સવો કરવા હોય, ઘણા બોલતો આ તો અમને આ જ ધંધો છે, આ ધંધો છે, લે ને હું ક્યાં ના પડું છું, અને અમને ગર્વ છે અમે આ ધંધો કરીએ છીએ. લ્યો બીજો કઈ આજે એ જે અમુક માનવ ધર્મ વાળી વાત કરતા હોય ને, એ બુદ્ધિ વગરનો માણસ, એ જડ બુદ્ધિ એ સમજતો નથી કે ભાઈ મંદિર હશે તો મંદિરમાં ભાઈ લોકો સારા માણસો બધા ભેગા થશે, એમાં સત્સંગ કરશે, સત્સંગ કરશે તો સારા વિચારો એકબીજાને આપશે, સારી ભાવનાઓ બંધાશે, અને એ સારા વિચાર એની અંદર બનશે તો કંઈક સારી ક્રિયા એ કરશે, એ ભૂખ્યો દેખાશે તો ભૂખ્યાને ખાવાનું આપશે. તો સારા વિચાર પ્રગટ કરવા માટે પણ સ્થાન જોઈએ, સારી વૃત્તિ પ્રગટ કરવા માટે પણ સ્થાન જોઈએ, એ જ સ્થાન મંદિર છે. અને આજે જો મંદિરો ન હોય તો સારી વૃત્તિ સારા વિચાર આવશે ક્યાંથી? પછી લોકો ક્લબ ને બધી જગ્યાએ એ લોકો ભાગતા રહેશે. એ માનવ ધર્મ, એ ધર્મના માનવ ધર્મ પણ એ ધર્મનું એક અંગ છે, અને એમાં ભગવદ સેવા એ આત્મ ધર્મ એટલે એ ધર્મનું સર્વોચ્ચ શિખર છે. આપણા નરસિંહ મહેતાએ કહ્યું, હા એક સાધારણ ધર્મ એ વૈષ્ણવનો ધર્મ બતાવે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, આ ધર્મ છે, બરાબર છે, ધર્મનું એક અંગ છે. બીજાને પીડા ન આપે, બીજાની પીડાને સમજે, જેની અંદર અભિમાન ન હોય, વાચ કાચ મન નિશ્ચળ રાખે, આ બધા ધર્મના અંગ છે. અને એ ધર્મનો સર્વોચ્ચ શિખર એટલે શ્રી આચાર્ય ચરણે બતાવ્યું, સર્વદા સરભાવેન ભજનીયો પ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો, એ આપણો આત્મધર્મ, એ સર્વોચ્ચ શિખર એ ધર્મનું, એ આત્મધર્મ એ ભગવદ સેવા છે. આ માનવ જન્મ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન, આ શરીર એક માધ્યમ છે ધર્મ સાધના કરવાનું. આ શરીર એક જંકશન છે, અને આ જંકશન થી જ્યાં જવું હોય ત્યાં જવાય. જે મોટું જંકશન હોય ત્યાંથી બધી જગ્યાએ ટ્રેન જાય, સુરત જાય, મુંબઈ જાય, અમદાવાદ જાય, દિલ્હી જાય, બરોડા જાય, બધી જગ્યાએ ટ્રેનો જતી હોય, એનું નામ જંકશન. એવી રીતે આ શરીર આ એક જંકશન, અહીંથી નર્કમાં જવાય, અહીંથી સ્વર્ગમાં જવાય, અહીંથી મુક્તિ મળે, અહીંથી ભક્તિ મળે, અહીંથી આ મળે, બધું મળે, આ જંકશન છે. તમે તમારું ડેસ્ટિનેશન, તમારું લક્ષ્ય એ તમારે પસંદ કરવાનું છે કે તમારે ક્યાં જવું છે, હમે કહાં જાના હૈ, વો લક્ષ્ય હમે ચુનના હૈ, કે હમારા લક્ષ્ય ક્યાં હૈ. આપણે બધાને એક ગોલ, આપણો એક લક્ષ્ય નક્કી કરવો પડશે. વૈષ્ણવ આ આચાર્યોએ મોટા મોટા વિદ્વાનોને આ માનવ જન્મને દુર્લભ કહ્યું છે, તો ખાવું પીવું સૂવું કેવલ એના માટે નથી, કંઈક એક વિશેષ લક્ષ્ય આપ્યું છે. કિસી કે કામ જો આયે ઉસે ઇન્સાન કહેતે હૈ, કિસી કા દર્દ અપનાયે ઉસે ઇન્સાન કહેતે હૈ. એ સબ માનવતા, આ બધા ધર્મ માટે આપણને આ માનવ જન્મ મળ્યો છે. એટલે આપણો લક્ષ્ય એક આપણને ખબર હોવી જોઈએ. જેમ કોઈ વિદ્યાર્થી હોય, નક્કી કરે ભાઈ મારે મેનેજમેન્ટ કરવું છે, મારે એન્જિનિયરિંગ કરવી છે, મારે ડોક્ટરી કરવી છે, તો એક પોતાનો ગોલ લક્ષ્ય નક્કી કર્યું હોય, પછી એમાં એ મહેનત કરે ને એ સફળ થાય. તો આ બધા તો આજીવિકાના, જીવન જીવવા માટેના એ લક્ષ્ય છે, પણ જીવનનો લક્ષ્ય શું છે? બંને અલગ વસ્તુઓ છે. હા
જીવન જીવવા માટેનું લક્ષ્ય અને જીવનનું લક્ષ્ય. યુનિવર્સિટીમાં, સ્કૂલમાં, કોલેજમાં જે ભણતર, જે વિદ્યા આપવામાં આવે છે, આ આજીવિકાના જીવન માટે. આજીવિકા કેવી રીતે જીવવી, આજીવિકા કઈ રીતે મળે, એના માટેનું ભણતર મળે છે. પણ જીવન માટેનું ભણતર એ તો કોઈ સદગુરુનો, ગુરુનો આશ્રય મળે કે આ જીવન સેના માટે છે, એ જીવનનું ભણતર એ સદગુરુ પાસેથી મળશે. એટલે આપણે આ ભાગવતી કથા આપણા લક્ષ્ય તરફ લઈ જવાની આ યાત્રા છે. આપણે આપણા લક્ષ્યને ઓળખીએ, આત્મધર્મને ઓળખીએ, આત્મ સ્વરૂપને ઓળખીએ. હું કોણ, મેં કોણ, મારું સ્વરૂપ શું છે, ક્યારેક કોઈ માતાને મારા ઘરે મોકલો મને મળવા માટે. અચ્છા, તારે માતાને મળવું છે કે? હા, ચલ મને તારું એડ્રેસ આપ, મોકલું. પોતાની ફેક્ટરીનું એડ્રેસ લખીને આપી દીધું, આ એડ્રેસ પર મોકલી દેજો. અરે ભાઈ, આ તો તારી ફેક્ટરીનું એડ્રેસ છે, મને તારું એડ્રેસ જોઈએ છે. અચ્છા અચ્છા, પોતાના કારખાનાનું એડ્રેસ લખી આપ્યું કે આ કારખાના ઉપર મોકલજો. અરે ભાઈ, આ તો તારા કારખાનાનું એડ્રેસ છે, મને તારું એડ્રેસ આપ. પોતાના ઘરનું એડ્રેસ લખીને આપી દીધું, આ મારા ઘરે મોકલજો. અરે ભલા માણસ, આ તો તારા ઘરનું એડ્રેસ છે, મને તારું એડ્રેસ જોઈએ છે. તેરા પતા ક્યા હૈ, હવે ઓલું બુદ્ધિમાં પડ્યો. આ કઈક સંત જે વાત કરે છે કઈક અલગ છે. વિચારવા લાગ્યો, પરમહંસે કહ્યું કે ભાઈ, જ્યારે તને તારું એડ્રેસ ખબર પડી જશે ને, ત્યારે માતાજીને મારે મોકલવી નહીં પડે, એ પોતાની જાતે ત્યાં તારા ઘરે આવી જશે. પેલા તું તારા સ્વરૂપને ઓળખ, તું કોણ છે, અપને આપ કો તો પહેચાનો. પૂરું જીવનભર આપણે બીજાને જ કરીએ છીએ, આ એવો છે, આ તેવો છે, આ એવો છે, પણ તું કેવો, પૂરું જીવન એમાં નીકળી જાય છે. ઓલા કેવા છે બેન, ઓલા ભાઈ કેવા છે, કેટલી વાર ઓલાને સમજાયો પણ સમજતો જ નથી. પણ તું સમજી જા ને ભાઈ, બીજાને સમજાવે જેના કરતા. આપણને સમજાવવામાં બહુ મજા આવે, સમજવું ગમે નહીં, ને સમજદાર પોતાની જાતને જ માનવું. બધી વિચિત્ર વાતો છે. બીજાને જજ કરતા હોઈએ, ઓલો આવો છે, ઓલો તેવો છે, ઓલો આમ છે, પોતાની જાતને તો જજ કરો તમે. હમ કેસે હૈ, આપણી વૃત્તિ કેવી છે, ને બીજાને સમજાવવા કરતા પોતે સમજી જવું. બુદ્ધિમાન વ્યક્તિ પોતે સમજી જાય, બહુ સમજાવવાનો પ્રયાસ ન કરે, તર્ક વિતર્કમાં ન પડે. તો આપણી જાતને ઓળખવાનું એક આ શ્રીમદ ભાગવત એક માધ્યમ છે, આ એક અરીસો છે કે જેમાં આપણે પોતાની જાતને ઓળખી શકીશું. તો પોતાના સ્વરૂપ ઓળખવા માટે આ ભાગવતના આશ્રયમાં આપણે બેસવાનું છે, ભાગવતનું શરણાગતિ આપણે સ્વીકારવાની છે, અને આ કથા મારા માટે છે એ ભાવથી આપણે બેસવાનું છે. અને અહીંયા ભગવદ કથા, કારણ કે આજ ભાગવત એ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે. જ્યારે ઉદ્ધવજીએ પૂછ્યું ભગવાનને, પ્રભુ આપ તો નિજધામ પધારો છો, પણ આપના પછી ધર્મ કોની શરણમાં જશે, જીવનું કલ્યાણ કેવી રીતે થશે, ત્યારે ભગવાને પોતાનું સમસ્ત તેજ પૂંજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું અને કહ્યું કે કલયુગમાં જે જીવ શ્રીમદ ભાગવતનો શરણાગતિ સ્વીકારશે, ભાગવતનો આશ્રય કરશે,
કલયુગમાં એ જીવનું કલ્યાણ થશે. એટલે આ કથા આત્મ કલ્યાણ કરવા વાળી છે. અહીંયા શ્રીમદ ભાગવત નું વાંગ્મય સ્વરૂપ, એનો આશ્રય આપણને મળવાનો, રસિયા ઠાકોરના દર્શન એમનો આશ્રય આપણને મળવાનો, એમના મનોરથોના દર્શનનો આશ્રય મળશે, વલ્લભનો આશ્રય મળશે, એમના આશીર્વચનો. ગુરુના સાનિધ્યમાં બેસીએ ને એ કંઈક બોલે એના કરતા પણ એની દ્રષ્ટિ કામ કરી જતી હોય છે. તો એ વલ્લભની શરણમાં વલ્લભનો આશ્રય આપણને મળવાનો. વિચારો તમે વૈષ્ણવો, વલ્લભનો આશ્રય, ભાગવતનો આશ્રય, શ્યામના મહારાણી અહીંયા બિરાજ્યા છે, અને આ જ્યાં આપણે બેઠા છીએ જે તરેટી એ ક્યાં છીએ? શ્રી ગિરિરાજજીની તરેટી. એટલે ગિરિરાજજીનો આશ્રય. આખું બ્રજ અહીંયા ઉભું થઈ ગયું. હવે બાકી શું રહ્યું? હવે તો આવો અને આવીને આનંદ કરો. તું એક બાર રાજા ગિરિરાજ કી શરણ મેં, તું એક બાર રાજા ગિરિરાજ કી શરણ મેં, તું એક બાર રાજા ગિરિરાજ કી શરણ મેં, તું એક બાર રાજા ગિરિરાજ કી શરણ. બસ હવે તો આવો આ ગિરિરાજજીની શરણમાં, ગિરિરાજજીની તરેટી. આ તરેટીનો જ ભાવ છે, થાય છે ને દર્શન ગિરિરાજજી. બસ તો હવે આ ગિરિરાજજી નો આશ્રય કરો. તું એક બાર રાજા ગિરિરાજ કી શરણ મેં, તું એક બાર રાજા ગિરિરાજ કી શરણ મેં, 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 મહારાજ કી શરણ મેં, તું એક બાર રાજા ગિરિરાજ કી શરણ મેં, તું એક બાર રાજા ગિરિરાજ કી શરણ મેં. બસ શ્રદ્ધા સાથે આવો. राजा गिरिराज के शरण में, सर्वस्व डोर सौंप दे उनके ही हाथ में, फिर भय न कोई होगा, 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 गिरिराज की शरण. એક બાર રાજા ગિરિરાજ કી શરણ મેં, તું 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 એક બાર રાજા ગિરિરાજ કી શરણ મેં. ગિરિરાજ કી શરણ મેં, ગિરિરાજ કી શરણ મેં, મહારાજ કી શરણ મેં, તું એક બાર રાજા ગિરિરાજ કી શરણ મેં, તું એક બાર રાજા ગિરિરાજ કી શરણ મેં. જપ ધ્યાન હોતે ગિરિરાજ કી શરણ,
शरण में जब ध्यान दान होते गिरिराज की शरण में जब ध्यान दान होते गिरिराज की शरण में जब ध्यान दान होते गिरिराज की शरण में नित गंगा स्नान होते गिरिराज की शरण में नित गंगा स्नान होते गिरिराज की शरण में नित दीप दान होते नित दीप दान होते नित दीप दान होते नित दीप दान होते गिरिराज की शरण में तू एक बार आ जा गिरिराज की शरण में तू एक बार आ जा गिरिराज की शरण में तू एक बार आ जा गिरिराज की शरण में 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 महाराज की शरण में तू एक बार आ जा गिरिराज की शरण तू एक बार आ जा गिरिराज की शरण में जीवन सफल तो कर ले गिरिराज की शरण में जीवन सफल तू कर ले गिरिराज की शरण में जीवन सफल तू कर ले गिरिराज की शरण में जीवन सफल तू कर ले गिरिराज की शरण में गागर सुयश की भर ले गिरिराज की शरण में गागर सुयश की भर ले गिरिराज की शरण में गागर सुयश की भर ले गागर सुयश की भर ले गिरिराज की शरण में संतों का संग तू कर ले गिरिराज की शरण में संतों का संग तू कर ले गिरिराज की शरण में निर्मल हृदय रहेगा निर्मल हृदय रहेगा निर्मल हृदय रहेगा निर्मल हृदय रहेगा गिरिराज की शरण एक बार राजा गिरिराज की शरण में बस एक बार राजा गिरिराज की शरण में बस एक बार राजा गिरिराज की शरण में एक बार राजा गिरिराज की शरण में तू एक बार राजा गिरिराज की शरण में श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में विश्वास अटल रखना 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 गिरिराज की शरण में भव सिंधु पार कर ले 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 गिरिराज की शरण में एक बार राजा गिरिराज की शरण में बस एक बार राजा गिरिराज की शरण में बस एक बार राजा गिरिराज की शरण में 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 गिरिराज की शरण में गिरिराज की
शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में, महाराज की शरण में, महाराज की शरण में, महाराज की शरण में, एक बार आ जा गिरिराज की शरण में, एक बार आ जा गिरिराज की शरण में, एक बार आ जा गिरिराज की शरण में, तू एक बार आ जा गिरिराज की शरण में, एक बार आ जा गिरिराज की शरण में, तू एक बार आ जा गिरिराज की शरण में, एक बार आ जा गिरिराज की शरण में, बस एक बार आ जा गिरिराज की शरण में, 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 महाराज की शरण में, महाराज की शरण में, गिरिराज 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 की शरण में, महाराज की शरण में, महाराज की शरण में, महाराज की शरण में, महाराज की शरण में, गिरिराज 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 की शरण में, बोलिए बस एक बार आजा गिरिराज की शरण में, 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 महाराज की गिरिराजनी तरटी माज श्रीमद् भागवत नो आनंद लइए। बारह स्कंद ए द्वादश स्कंद पहला श्रीमद् भागवत नो महात्म्य बतावा माज छ अध्यायों में श्रीमद् भागवत ने महात्म्य जेनो सात दिवस सुधी आश्रय करवानो छे, जे कथा आपणे सांभळवानी छे एनु महात्म्य तो खबर होवी जोईए ने। कोई पण कार्य आपणे क्यारे करीए आपणे खबर होय के आ कर्या पछी मने आ मळशे એ આપણને ખબર છે, એટલે એ કામમાં આપણી રુચિ વધે છે। મહાત્મ્ય જાણવાથી વ્યવહાર અને વિનિયોગની ખબર પડે છે। એક વાત ધ્યાનમાં રાખજો, જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ વ્યક્તિ અને વસ્તુની મહિમા નથી જાણતા ત્યાર સુધી એ વ્યક્તિ કે એ વસ્તુ માટે આદર ભાવ પ્રગટ નથી થતો। એટલે મહાત્મ જાણવું ખૂબ જ જરૂરી છે।
भागवत ना महात्म्य में प्रथम श्लोक जे पद्म पुराण माथी लेवामां आव्या छे आ 6 अध्याय कारण के भागवत नी महिमा भागवत पोते नथी गातो बड़े बड़ाई ना करे जे मोटा व्यक्ति होय पोताना वकण पोताना मोढे थी न करे घणा ने आदत होय पोताना मोढे थी पोताना वखाण गावानी મેં આમ કર્યું મેં તે કર્યું મેં આ કર્યું પોતાની પ્રશંસા જે ગાય ને એ નાનો થઈ જાય છે ભાગવતની મહિમા ભાગવત પોતે નથી ગાતું પદ્મ પુરાણ કહે છે અને એ પદ્મ પુરાણના 6 અધ્યાય આ ભાગવતના આગળ મૂકવામાં આવ્યા છે सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम् सच्चिदानंद रूपाय बदा बोलो ने पेलो मंगलाचरण नो पेलो श्लोक पाछड़ बदा सच्चिदानंद रूपाय सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हे तवे विश्वोत्पत्यादि हे तवे तापत्रय विनाशाय तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम् नमः श्रीकृष्णाय वयम् नमः श्रीकृष्णाय वयम् नमः श्रीकृष्णाय वयम् नमः आ प्रथम श्लोक आमा आ श्लोक मा भगवान ना स्वरूप ભગવાનનો સામર્થ્ય ને ભગવાનનો સ્વભાવ એની ચર્ચા કરવામાં આવી છે કોઈ પણ વ્યક્તિનો સંપૂર્ણ પરિચય પ્રાપ્ત કરવો હોય એના માટે 3 વસ્તુઓ જોઈએ નામ બી ઓલા ફલાણા વ્યક્તિને ઓળખો છો તમે કોણ પછી આપણે એની રૂપની વાત કરીએ અરે થોડાક સાંવલા છે થોડાક લાંબા છે થોડાક આમ છે થોડાક તેમ છે રૂપ કોણ કોણ અરે ઓલે બહુ સુંદર ઓલા બેન નથી આપણે ફૂલઘરમાં માલાજી સિદ્ધ કરે છે બહુ સુંદર ઠાકોરજીની માલા બનાવે છે અચ્છા એ તરત સ્ટ્રાઇક થાય તરત યાદ આવે હા હા બરોબર એને તો રોજ જોઈએ છીએ દર વખતે સેવામાં હોય જ છે ત્યાં એ વૈષ્ણવ 24 કલાક હા હા એ ખબર છે હવે ઓળખાણ પડી ને એમ થાય એટલે કોઈ પણ નું પૂરું પરિચય પ્રાપ્ત કરવું હોય તો શું જોઈએ નામ નામથી કામ ન ચાલે રૂપ ને ગુણ અહીંયા આપણે કોની વાત કરવા માટે બેઠા છીએ ભગવાન શ્રી કૃષ્ણની તો ભાઈ કેવું છે એનું રૂપ સચ્ચિદાનંદ રૂપા સચ્ચિદાનંદ રૂપ હે સત ચેત અને આનંદ શ્રીમદ ભગવદ્ ગીતામાં સતની વ્યાખ્યા કરવામાં આવી સત કિસે કહેતે હૈ ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત જિસકા તહી અભાવ ન હો જે સર્વત્ર છે
जे व्यापक छे इन्हें सत्य कहवाया।